नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनु स्वागत छे। मित्रों, तमने जो धोरण 4 मां नवी बुक आवेली छे गुजराती विषय में कूहू, तेमा आजे आपणे वात करवाना छीए प्रकरण नंबर 8 नी। विद्यार्थी मित्रों, तो 1 થી 7 7 प्रकरण छे ए अपलोड थई गया छे, एटले के पाठ अपलोड थई गया छे। जो तमे न जोया हो तो खास करीने जोई लेजो, समझी लेजो अने पछी छे ए तमे लखी लेजो, बराबर। पण खास याद राखजो, कॉपी न मरता समझी समझीने लखवाना छे। अने जो तमने ए वीडियो गम्या हो तो लाइक पण करी देजो अने तमारा मित्रोने शेर पण करी देजो अने खास करीने आपणी चेनलने सब्सक्राइब करी देजो। तो चालो हवे आपणे स्टार्ट करीए। पहेलू तमने आपू छे नानकडुं गीतडुं, શું છે ભાઈ? પેલે પાઠનું નામ તો કે ટામેટાની દળી રમે દાદા દાદી, બરાબર। આ ગીતડું છે એ તમારે સારી રીતના ગાવાનું છે, બરાબર, અને ભાઈબંધને પણ કહેવાનું છે કે આ રીતના આપણે ગાવાનું છે, બરાબર। તો જો તમને અહીંયા બે રમત આપેલી છે, દેખાય છે ભાઈ? પેલી રમત આપી છે અને તમે શું કહો છો ભાઈ? અમે તો ભાઈ ગિલ્લી દંડા કહેતા, શું કહેતા? ગિલ્લી દંડા કહેતા, અને કા પછી મોઈ દાંડિયો કહેતા, બરાબર। અને બીજી રમત છે એને અમે નારગોલ કહેતા, બરાબર। જો તમે બીજી ભાષામાં કંઈક કહેતા હો તો તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે એને શું કહેતા, બરાબર। ચાલો જો, પહેલું છે ભાઈ પ્રશ્ન કે ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો। શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી વિશે તેના વિશે બે બે વાક્ય લખો, બરાબર। જો પહેલી છે ગિલ્લી દંડા અથવા મોઈ દાંડિયો, બરાબર। તો એમાં કઈ રીતના હોય ભાઈ? તો કે એક મોટી લાકડી હોય એને દંડો કહેવાય, નાની લાકડી હોય એને ગિલ્લી અથવા મોઈ કહેવાય, બરાબર। બીજો જે રમત છે એ નારગોલ છે, બરાબર। ઘણા એને સાંતોડિયું પણ કહે છે। જો તમે બીજું કંઈ કહેતા હો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો, એટલે અમને પણ ખબર પડે કે તમારા ગામમાં અથવા તમારા શહેરમાં આ ગેમ છે એને શું નામે ઓળખે છે, બરાબર। ચાલો એમાં અમે શું કરીએ ભાઈ? 7 છીપતરા પથ્થર લઈ અને એક ઉપર એક ગોઠવીએ અને પછી બોલથી એને પાડી, અને જે ગેમ પાડે, બરાબર, એને પાછા સાથે સાથે ગોઠવવાના હોય, એ ગોઠવાઈ જાય તો એ ટીમને પોઈન્ટ મળે, અને તો સામેવાળી ટીમને પોઈન્ટ ન મળે, અને જો સામેવાળી ટીમ એના એટલા વ્યક્તિને આઉટ કરી દે એટલા ખેલાડીને, તો સામેવાળી ટીમને એટલા પોઈન્ટ મળે, બરાબર। આ રીતના અમે એ ગેમ રમતા। ચાલો એના પછી છે ભાઈ કે ચહેરા ઉપર જુદા જુદા ભાવ લાવીને ફોટો એટલે કે સેલ્ફી પાડવાનો અભિનય કરો। જો ભાઈ એ તમારે જાતે કરવાનો છે, બરાબર, સેલ્ફી પાડવાનો। ચાલો એના પછી શું છે ભાઈ કે પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે, તે ધ્યાનથી સાંભળો। ચાલો આપણે સાંભળીએ ભાઈ, શું છે ભાઈ નામ? તો કે મારદડી માસ્ટર। એમાં પલક કહે છે આ મેચમાં તો આપણે જીતી જવાના, રુદ્ર કહે હા ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને દાદા, અલિયા તમે બેઉ જણ વળી રમવા ક્યાં ગયેલા તે જીતી ગયેલા, પલક એમ નહીં દાદા આપણી ટીમ જીતી હતી, તો દાદા કહે આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો, રુદ્ર કહે અરે દાદા ટીમમાં તમે ન હતા અને અમે પણ ન હતા, આ તો આપણા દેશની ટીમ જીતી હતી, દાદા કે તો એમ કહો ને ભાઈ કે આપણા દેશની ટીમ બાકી તો જે રમે એ જ જીતે કે હારે, તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો એટલે તમારે વળી જીતશું કે હારશું, પલક દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ, દાદા કહે રમવું જ હોય તો એના માટે બીજી રમતો પણ હોય એને મેદાન પણ હોય, રુદ્ર આ બે સિવાય વળી કઈ રમતો હોય, દાદા પૂછ તારી દાદીને એ શું રમતા હતા, તો દાદીએ કીધું અમે તો ઘણી રમતો રમતા, કઈ કઈ? તો કે પકડદાવ, મારદડી, ગિલ્લી દંડા, આંબલી પીપડી, રુદ્ર અને પલક એક સાથે, હે 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 તમે રમતા હતા શેરીઓમાં જઈને, દાદી કહે નહીતર તો શું તમારી જેમ ઘર કુકડી થઈને રહેતા હોઈશું, દાદા બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની, પલક મોઢું બગાડીને એવું જૂનું રમવામાં શી મજા આવે, દાદી અલી રમ્યા વગર કેમ આવું કહે છે, એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે કે નથી આવતી, રુદ્ર તે તો અમને પણ દેશી રમતો શીખડાવો ને, દાદા ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે, મારદડીની રમતમાં હું એક્કો હતો, મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી, તેથી તો મારું જ નામ પડ્યું હતું મારદડી માસ્ટર, દાદાએ પોતાની મૂછ ઉપર હાથ ફેરવ્યો ને પછી કીધું શું નામ પડ્યું, મારદડી માસ્ટર, દાદી કહે એમ, બંને બાળકો કહે ખરેખર, તો દાદા કહે એટલે સાવ એવું નહીં, એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી, તેણે મારેલો દડો મને વાગેલો, એ જબડી તાકોડી હતી, રુદ્ર તાકોડી એટલે, દાદા કહે તાકોડી એટલે કે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી જ દે, પલક દાદાની મૂછ પર હાથ ફેરવીને તો એ છોકરી માસ્ટર ગણાય તમે નહીં, રુદ્ર કહે કોણ હતી છોકરી, દાદુ માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડી તો જોવી જ પડે ને,
दादा कहे आ बेठी जोई लियो। दादा खड़खड़ा हसवा मांडिया। पलक वाह दादी मास्टर तो तमेज, केम के तमे मास्टर ने पण हरावेला। दादा हारिया न कहेवाय हवे, केम के जेनो दड़ो वागे ए पण मारनारनो साथीदार बनी जाय। पछी ए बे भेगा थईने बीजाने दड़ो मारे एम रमत आगळ चाले। पलक दादानी जीवनभरनी साथीदार मारी वाहली दादी। रुद्र जीवनभरनी साथीदार एटले? दादाए कही ओ डब्बू ए ज तमारी दादी। હાલો બરાબર વાર્તા વાંચવાની મજા આવી ને, મજા પડી ગઈ ને? ચાલો હવે આપણે વાતચીત જોઈએ। એમાં જો પ્રશ્નો જે આપેલા છે ને એ મેં આના પછીના પેજમાં એના જવાબ લખેલા છે, તો ડાયરેક્ટ આપણે એના પછીના પેજમાં જઈએ। જો શું છે ભાઈ વાતચીતમાં, આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી? કે જ્યારે માસ્ટરને દડો લાગ્યો ત્યારે નવાઈ લાગી, કારણ કે તેને પણ એવું લાગ્યું કે માસ્ટરને પણ કોઈ દડો મારીને આઉટ કરી શકે। એના પછી તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? ઘરમાં કેરમ, સાપસીડી, ચેસ, મોબાઈલ ગેમ, લખોટીની રમત, લૂડો, નવકકરી આ બધી ગેમ રમીએ છીએ। એના પછી તમને સૌથી વધુ કઈ રમત ગમે છે, શા માટે? જો વિદ્યાર્થી મિત્રો આ રમત તમારે કોમેન્ટ કરવાની છે, કારણ કે તમને કઈ ગમે છે મને તો ખબર ન હોય, બરાબર? તમને જે ગમતી હોય તમારામાં કોમેન્ટ કરવાની છે, અને શા માટે ગમે છે એ પણ તમારે એમાં કહેવાનું છે, બરાબર? ચાલો એના પછી તમે કોઈ નવી રમત બનાવી છે કઈ કહો। રાજા, સિપાઈ, ચોર, વજીર આ એક ગેમ છે ને અમે બનાવેલી છે, અમે રમતા ને ત્યારે આવી ગેમ રમતા, એટલે જેની પાસે જે ચિઠ્ઠી હોય ને બરાબર એ મુજબ એને પોઈન્ટ આપવાના, આ રીતના અમે ગેમ રમતા હતા, બરાબર? ચાલો એના પછી તમારા ઘરે દાદા દાદી કે વડીલો એમના સમયની કોઈ રમતની વાતો કરે છે? તમને યાદ હોય તો તે કહો, બરાબર? હા, અમારે ત્યાં દાદા દાદી એવી વાતો કરે છે, એ બધા છે એ થપોદા, લંગડી, કબડી, સંતા કુકડી, આંબલી પીપળી આ બધી વાત રમતો રમતા અને એની વાતો કરે। તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું? કેમ? અરે ભાઈ રમત રમવાનું જ ગમે ને, કારણ કે આપણે રમીએ તો જ આપણે મજા આવે, અને તો જ હાર જીત થાય, અને તો જ આપણે ગમે, અને સાથે સાથે આપણો શારીરિક અને માનસિક વિકાસ પણ થાય। મેદાનમાં રમાતી કઈ રમતો છે જે તમે જોઈ છે ભાઈ? કેટલી રમત જોઈ ભાઈ તમે? ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, મારદડો, નારગોલ, કુકડીના ઈંડા આ બધી આપણે મેદાનમાં રમત જોઈ છે। ચાલો એના પછી ઘરમાં રમાતી કઈ કઈ રમતો જોઈએ છે ભાઈ? તો કે સાપસીડી, લૂડો, ચેસ, નવકકરી આ બધી ઘરમાં જોઈએ છે, બરાબર? થઈ ગયા પ્રશ્ન? ચાલો એના પછીના પ્રશ્ન ક્યાં હતા ભાઈ આપણા? તો કે મને ઓળખો, તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછો આવશે, આ કોણ બોલ્યું ભાઈ? તો કે દાદા, બરાબર? એ રીતના જે વાક્ય બોલ્યા હોય તમારે લખવાના છે। ચાલો પહેલું, હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એકો હતો, આ કોણ બોલ્યું ભાઈ? તો કે દાદા, હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું, આ કોણ બોલ્યું ભાઈ? તો કે દાદા, બરાબર? એકા હતા એટલે બધી જગ્યાએ રમવા માંડતા, બરાબર? ચાલો એના પછી મને તમારા કરતા પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું, આ કોણ બોલ્યું? તો કે દાદી। એના પછી ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઈલ રમું છું, આ કોણ બોલે ભાઈ? તો કે પલક, બરાબર? એની બેન હતી ને એટલા માટે એમ। પાંચમું, તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાને લઈ જતો, કોણ લઈ જતો ભાઈ? તો કે દાદા। તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લ્યો, પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો, આ કોણ બોલે ભાઈ? તો કે દાદી, બરાબર? દાદી જ કહે કે ભાઈ હાલો ભાઈ તમે પેટ પૂજા કરી લ્યો એટલે કે જમી લ્યો। ચાલો એના પછી છે ભાઈ, આપેલો શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તે તમારે કહેવાનું છે, બરાબર? ચાલો પહેલું છે તાકોડી। તાકોડી એટલે શું થાય ભાઈ? તો કે એક જ ગામમાં તાકી દે, તો એ ક્યાં વપરાણો ભાઈ? ત્રીજા વાક્યમાં વાહ, એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી, તે તું તો સરસ તાકોડી છે ને, બરાબર ને? કે જે એક જ ગામમાં ટૂંકમાં પાડી દઈએ એને શું કહેવાય? તાકોડી। ચાલો એના પછી જીવનભર, તો એમાં શું હશે ભાઈ? પેલું આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે। ચાલો એના પછી ઘર કુકડી, તો ઘર કુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે, બરાબર? ચાલો એના પછી ચસ્કો, ચસ્કામાં કયો આવશે ભાઈ? તો કે એને તો ક્રિકેટનો ભારે ચસ્કો, આખો દિવસ રમરમ ગઈ રહે, બરાબર? એના પછી માસ્ટર, માસ્ટરમાં સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીતશે, બરાબર? એટલે જે જગ્યાએ ટૂંકમાં યોગ્ય શબ્દ વપરાતો ને એ શબ્દ તમારે શું કરવાનો છે? ફરીથી ઉપર લખવાનો છે, બરાબર? મેં તમને ટીક માર્ક કરીને આપ્યા છે, છતાં પણ તમે જોઈ લેજો। ચાલો એના પછીના પ્રશ્ન છે એ ડાયરેક્ટ હું જવાબ લખું છું, આમાં જુઓ પ્રશ્ન છે એના પછીના પેજમાં આવશે, બરાબર? ચાલો શું હતો ભાઈ પ્રશ્ન? તો કે મિત્રો સાથે ચર્ચા કરો અને જવાબ લખો। પેલું, મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો છે અને કોણ કોણ હતું ભાઈ? તો કે ચાર સભ્ય, દાદા, દાદી, પલક અને રુદ્ર। ચાલો બીજો, ભાઈ બહેનમાં કોણ નાનું અને કોણ મોટું કેમ ખબર પડી ભાઈ?
તો કે રુદ્ર નાનો હશે, શું કામ? કારણ કે તે વધારે સવાલ પૂછતો હતો, જે નાના હોય એ વધારે સવાલ પૂછતા હોય, બરોબર. ચાલો ત્રીજું, મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય? તો કે જે દડો મારીને છેલ્લે હરાવે તે કોણ કહેવાય? તો એ વિજેતા કહેવાય. ચોથું, દાદીને મારદડી રમતમાં ક્યારે દડો વાગ્યો નહીં હોય, આ વિધાન સાચું છે કે ખોટું? શા માટે? અરે આ વિધાન ખોટું જોઈએ ને, કારણ કે રમતા હોય એટલે લાગતો તો હોય ને, દાદી ભલે તાકોડી હતા પણ એને પણ દડો તો વાગ્યો જોઈએ ને, બરાબર. ચાલો પાંચમું, ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ આ સમાજમાં આવે છે ભાઈ? તો કે તો ક્રિકેટ, ફૂટબોલ, પકડદાવ, મારદડો અને આંબલી પીપળી, આટલા નામ છે એ આપણે સમાજમાં આવે છે, બરાબર. મજા આવી ને ભાઈ આ રમત જોઈને, બરાબર. આપણે રમવાની મન થઈ ગયું ને. ચાલો એના પછીના જો આ સવાલ છે એ આપણે ઉપર જ જવાબ જોઈ લીધા છે, તો આપણે એના પછી ડાયરેક્ટ આપણે બીજું કામ કરીએ. શું છે ભાઈ? તો કે આ કામ તમારે ઘરે કરવાનું છે, તમારા દાદા દાદી માતા પિતા આ બધાને પૂછવાનું છે કે તમે બાળપણમાં કઈ કઈ રમતો રમતા અને એના વિશે માહિતી લખવાની છે, બરાબર. અહીંયા જો મેં પૂછેલું છે એટલે હું લખું છું ભાઈ કે રમત કઈ રમતા ભાઈ અમે? તો કે લંગડી. ખેલાડીની સંખ્યા કેટલી હોય? તો કે 5, 7 કે 9 હોય. મેદાનનું માપ કેટલું રાખતા? તો કે અમે વર્તુળમાં રાખતા. સાધન સામગ્રી કઈ જોઈ? ન જોઈ. રમવાની રીત શું હતી ભાઈ? તો કે એક પગે લંગડી લેવાની અને બીજો પગ તમારે જમીન ઉપર રાખીને પકડવા જવાનો, બરાબર. આઉટ ક્યારે ગણાય? બરાબર, કે જેને એક પગ અડે અથવા હાથથી તમે એને અડી જાઓ તો એ વ્યક્તિ છે એ અથવા એ ખેલાડી છે એ આઉટ કહેવાય, બરાબર. રમત પૂરી થયેલી ક્યારે ગણાય? તો કે જ્યારે બધા ખેલાડી આઉટ થઈ જાય, બરાબર. તો ત્યારે રમત છે એ તમારી પૂરી થઈ ગયેલી ગણાય, બરાબર. તો તમને આ રમત ગમી શા માટે એ તમારે શું કરવાનું છે ભાઈ? કોમેન્ટ કરવાનું છે. તમારે પહેલી વાર આ રમત રમવાની છે લંગડી, બરાબર. અને તમને શું કામ ગમે છે એ તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાનું છે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ ભાઈ. તો અહીં લીટી કરેલા શબ્દો શાના વિશેના છે તે કહો. તો પહેલે જો તમારે વાક્ય બધા વાંચવાના છે, એમાં જો અંડરલાઈન કરેલા છે ને જો ક્યાં ક્યાં છે ભાઈ? તો કે અંદર, બહાર, ઉપર, વચ્ચે, આગળ, પાછળ, નીચે, બહાર. તો આ જેટલા પણ વર્ડ આપેલા છે એટલે કે શબ્દો આપેલા છે એ બધા કેવા છે ભાઈ? તો કે નામયોગી અવયવ છે. કે છે ભાઈ? નામયોગી. કંઈક દિશાનું સૂચન કરે છે, બરાબર. તમે ઇંગ્લિશમાં પણ ઇન ને આઉટ ને એવું જોયું હશે, અપ ને ડાઉન ને, બરાબર. સેમ ટુ સેમ એના જેવા છે. નામયોગી અવયવ એ શું કરે છે ભાઈ? દિશા સૂચક કરે છે, કઈ જગ્યાએ વસ્તુ પડી છે, એ અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે છે, બરાબર. રેડી, ક્લિયર? આ તમે લખી નાખજો. ચાલો એના પછી શું છે ભાઈ? કે ચિત્ર જુઓ. હાલો ભાઈ, ચિત્ર જોવો છે શું છે ભાઈ? કે ઊભા થાઓ, બંને હાથ પીઠ પાછળ લઈ જાઓ, જમણા હાથે ડાબા હાથની તથા ડાબા હાથે જમણા હાથની કોણી પકડો. ડબ્બુભાઈ આ ચિત્ર પરથી તેનું નીચે વર્ણન લખ્યું છે, વર્ણનમાં જ્યાં ભૂલ છે તે સુધારીને ફરીથી લખો. દાખલા તરીકે જો તમને ભૂલ આપી છે ભાઈ કે ખાટલા નીચે બે વડીલો બેઠા છે. હવે આપણે ખબર છે ભાઈ ખાટલા નીચે થોડાક વડીલો બે, એ ક્યાં બેઠા હોય? ઉપર. તો તમારે શું લખવાનું ભાઈ? ખાટલા ઉપર બે વડીલો બેઠા છે. આ રીતે તમારે સુધારવાનું છે, બરાબર. તો પહેલા આખે આખું ચિત્ર તમે સરખી રીતે જોઈ લ્યો, પછી આપણે ભૂલો લખીએ. ચાલો ભૂલો શું છે ભાઈ? જો મેં અહીંયા કરેલી છે ભાઈ કે એક બહેન માથામાં ટોપલો ઉપાડીને ઘરે જાય છે, ખાટલા નીચે બેઠેલા બાળકો ઓડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે, ગાયના મોઢા આગળ પોદડો પડ્યો છે, બરાબર. જુઓ ભાઈ, ગાયના મોઢા આગળ છે? ના, અહીંયા પાછળ છે. તો અહીંયા આગળની જગ્યાએ તમારે શું કરવાનું ભાઈ? પાછળ. રેડી? ચાલો એના પછી છે ભાઈ કે ત્રણ છોકરા લખોટી રમે છે, એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ પાછળ આવી રહી છે. પાછળ ન આવે, ક્યાં આવે? એની નજીક. તો એ શું લખવાનું ભાઈ તમારે? નજીક. એના પછી છોકરાઓની પાછળ ગાય બાંધેલી છે તેથી છોકરાઓને બીક લાગતી નથી, કૂકડો સામે જોઈ રહ્યો છે, નીચે ને ક્યાં? સામે, બરાબર. તો કૂકડો સામે જોઈ રહ્યો છે, જ્યારે મરઘી નીચે જોઈને ચણ ચડે છે, નિરણકુંડ અંદરથી ગાય ખાણ ખાય છે, નિરણકુંડની નજીક ત્રણ ઈંટો મૂકેલી છે, ખાટલા ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું, બરાબર. તો આ રીતના ટૂંકમાં કહો કે એને પાણી આપે તો સારું. આ રીતના જો મેં ડાયરેક્ટ સુધારો કરીને લખેલો છે, તમે પણ તમારી રીતના જોઈ લેવાનું છે તમારે, બરાબર. ચાલો હવે એના પછી આપણે આગળ વાત કરીએ ભાઈ કે ખરું હોય તો ખારું અને ખોટું હોય તો ખાટું. આ રીતના તમારે લખવાનું છે, યાદ રાખજો. છોકરાનું જ ભાઈ, ખરું હોય તો ખારું અને ખોટું હોય તો ખાટું, બરાબર. ચાલો જો તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે, આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા, કેમ કે સબરસ એટલે મીઠું. રસોડાનો રાજા કોણ એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું. એ કેવી રીતે પાકે છે તે જાણો છો? તે માટે દરિયા કિનારે જમીન પર પાટા બનાવી દેવામાં આવે છે.
તેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે। ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સુકવવામાં આવે છે। આમ કરવાથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, એટલે કે પાણી વરાળ બની ઉડી જાય છે। ક્યારીમાંથી પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું વધે છે। તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે કે મીઠું પકવવાની આ ક્યારીઓને અગર કહે છે અને મીઠું પકવનારને અગરિયા। મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ પણ કહેવામાં આવે છે। કચ્છ બાજુ આપણે પ્રવાસ જવા નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સુરજબારી પંથકથી જ તમને મીઠાના ખેતી કરતા અગરિયાઓને મળવાનો લ્હાવો મળી શકે। દરિયા ગુજરાતના દાંડી અને ધરાસણા તો મીઠા માટે જગપ્રસિદ્ધ છે। ખબર પડી ગઈ ને ભાઈ કે મીઠું કઈ રીતના પકવવામાં આવે છે। ચાલો હવે આપણે ખરા ખાટા જોઈએ ભાઈ, સોરી ખાટા અને ખારા, બરાબર ને? આપણે ઉપર જ જોયું શું હતું ભાઈ, તો કે ખરું હોય તો ખારું કહેવાનું અને ખોટું હોય તો ખાટું કહેવાનું, બરાબર? ભૂલાઈ ન જાય તમારે। ચાલો જોઈ લો ભાઈ, પહેલું શું છે ભાઈ, તો કે મીઠું દરિયાની અંદર પાકે છે તો શું આવશે ભાઈ, ખાટું। દરિયાની અંદર નહીં પણ ક્યાં હોય, બારે, રેડી? ચાલો બીજું, સાગરના પાણીમાં મીઠું પહેલેથી હોય છે, આ તો સાચું છે, એટલે લખવાનું ખારું। મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે, ખાટું। મીઠું પકવનાર સૂરજબારીની નજીક રહે કારણ કે તે સૂરજનો તડકો સારો મળે, ખાટું। દરિયા કિનારે ભવનમાં વરાળ થાય તેને બાષ્પીભવન કહેવાય, ખાટું। ચિત્રમાં મીઠાની છ ઢગલી છે, ખાટું। ખાટું એટલે શું થયું ભાઈ, ખોટું, શું કામ? તો કે અહીંયા છ ઢગલી નથી, ઘણી બધી ઢગલીઓ છે, બરાબર? ચાલો હવે એના પછી આપણે જોઈએ ભાઈ, તમને રમવાની મજા પડે એવી એક રમત વિશે જાણો અને રમો। તમને મેદાનમાં કઈ કઈ રમતો રમો છો ભાઈ, તો કે કબડ્ડી, ક્રિકેટ, ખોખો, ફૂટબોલ, આંધ્રોપાડો, આવી ઘણી રમતો તમે રમતા જ હશો। આજે એક નવી રમત વિશે આપણે જાણીએ। આમ તો આ રમત ઘણી જૂની છે પણ તમારા માટે નવી હશે। રમતનું નામ પણ નવું જ છે, દાંડી કૂચ। તો ચાલો જાણીએ કે આ રમત કેવી રીતે રમાય છે। જોઈ લ્યો ભાઈ, ચિત્ર તમને દેખાય છે, પાંચ પાંચ ખેલાડીની ટીમમાં તમને રમવાનું કીધું છે, બરાબર? અહીંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે। ચાલો પહેલે સમજી લઈએ અને પછી આપણે એના જવાબ આપીએ। શું છે ભાઈ, તો કે દાંડી કૂચ રમવા બે ટીમ બનાવવી પડે। દરેક ટીમમાં 5-10 ખેલાડી હોઈ શકે। ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પટ્ટા વધુ ઓછા કરવા પડે। એક ટીમમાં જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવા, જેનો દાવ આવે તે ટીમનું નામ અંગ્રેજી ટીમ, ચિત્રમાં લાલ ટી શર્ટમાં છે તે, અને તેઓ માત્ર આડા અને ઊભા પટ્ટા પર જ દોડી શકે। બીજી ટીમ છે ગાંધી ટીમ, ચિત્રમાં વાદળી ટી શર્ટ છે તે, તે ટીમના બધા સભ્યો શરૂ લખેલા ખાનામાં ઊભા રહે તે તેમનું ઘર કહેવાય। ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે, તેમનું કામ છે અંગ્રેજી ટીમનો ખેલાડી તેમને અડકી ન જાય એ રીતે શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાનામાં પહોંચી જવાનું। ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાની ઢગલી તરફ જવાનો પ્રયાસ કરે ત્યારે અંગ્રેજી ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડી તેમણે આઉટ કરવાનો પ્રયત્ન કરશે। યાદ રાખજો, ક્યાં દોડવાનું ભાઈ, પાટા ઉપર જ। અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમના જે ખેલાડીને અટકી જાય તે આઉટ ગણાશે। ગાંધી ટીમના જેટલા ખેલાડીઓ મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પોઈન્ટ તમને મળે। ત્યારબાદ દાવ બદલાય, અંગ્રેજ ટીમ હવે ગાંધી ટીમ બને અને ગાંધી ટીમ અંગ્રેજ ટીમ, આ રીતે રમત આગળ ચાલે। તમારા શિક્ષકની મદદથી તમારે આ શું કરવાનું છે, આ 10 મિનિટ ગેમ રમવાની છે અને બંને ભાગમાં સરખા વેચાવાનું છે, બરાબર? ચાલો હવે ગીત ઋતુ તમને આવડે જ છે, હું પાછો ગાતો છું નહીં। ચાલો એના પછી આપણે વાતચીતના પ્રશ્ન છે એ આપણે આના પછીના પેજમાં છે, તો ડાયરેક્ટ આપણે પછીનું પેજ આપણે જોઈ લઈએ, બરાબર? ચાલો શું છે ભાઈ, તમારે ફરીથી આ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજ ટીમમાં, શા માટે ભાઈ? તો કે જો તમારે ફરીથી રમત રમવી હોય તો અંગ્રેજ ટીમમાં રહીએ, કારણ કે ખબર પડે કે ભાઈ ખરેખર કેટલા ખેલાડીઓ છે આપણાથી આઉટ થાય છે, બરાબર? તમારા ટીમ છે એક્સચેન્જ કરી દેવાની। ચાલો બીજો, પહેલો દાવ કોનો હતો ભાઈ, તો કે પહેલો દાવ કેનો હોય ભાઈ, તો અંગ્રેજ વાળાનો, એટલે કે અંગ્રેજી ટીમનો હતો। એના પછી સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું ભાઈ? હવે જો આંપડામાં કીધેલું તો છે નહીં ભાઈ કોણ કોણ રમે છે, એટલે તમારે મિત્ર સહિત તમારે રમવાની છે અને એમાંથી જે પહોંચી એનું નામ તમારામાં કોમેન્ટ કરવાનું છે કે ભાઈ મારો મિત્ર આ છે ને એ સૌથી પહેલા મીઠા છે, મીઠાની ઢગલી સુધી પહોંચે છે। જો તમારો મિત્ર પહોંચે તો એનું નામ લખવાનું છે અને જો તમે પહોંચો તો તમારે એનું નામ લખવાનું છે, પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તો જ ખબર પડશે ને ભાઈ કે તમને ખરેખર રમત ખબર પડી કે નહીં, કે તમે ખરેખર રમત રમ્યા કે નહીં, બરાબર? ચાલો હવે કોણ કોણ આઉટ થયું, તો એમાં પણ તમે જો કેમ રમશો તો જ ખબર પડશે ભાઈ કે તમારા મિત્રમાંથી કેટલા આઉટ થયા, તમે આઉટ થયા કે નહીં, એ પણ તમારે કોમેન્ટ કરવાની છે। ચાલો એના પછીનો પ્રશ્ન,
કે તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમારે શું કર્યું હતું ભાઈ, તમારે શું કરવાનું હોય? તો કે તમારે ચપળતાથી જવાનું છે, સતર્ક રહીને જવાનું છે કે જેથી કરીને તમે આઉટ ન થાઓ. બરાબર, ચાલો. એના પછી ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું ભાઈ? કે જો જ્યારે તમે આઉટ કરતા હો તો તમારે શું કરવાનું ભાઈ, કે એક પણ ખેલાડી આગળ ટપે એટલે તમારે એને આઉટ કરી દેવાનું, તો જે ન પહોંચે ને તો જીતી જાય. બરાબર, ચાલો. એના પછી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો, ઘરે કઈ કઈ રમતો રમો છો ભાઈ? શાળામાં તો કે લંગડી, ખોખો, નદી પર્વત આ બધી ગેમો રમીએ, અને ઘરમાં ચેસ, કેરમ, સાપ સીડી આ બધી ગેમો રમીએ. ચાલો, એના પછી વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય? શા માટે? જો આપણે એનાથી રમત રમવાને આનંદ મળે પણ એને રમત ન કહેવાય. શું કામ? તો કે આપણને શારીરિક અને માનસિક વિકાસ એમાંથી થાય નહીં. ચાલો, એના પછી બે કરતા વધારે ખેલાડીઓની જરૂર પડે તેવી રમતો છે કઈ? તો કે હા, એક છે બેડમિન્ટન અને બીજી ખોખો, કબડ્ડી અને નદી પર્વત. હજી એના કરતાં પણ ઘણી બધી ગેમ છે, જો તમને આવડતી હોય તો એ ગેમ છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, એના પછી ભાઈ રમતમાં બે ટુકડી પાડવા માટેની કોઈ પણ ત્રણ રીત વિચારો અથવા એના વિશે કહો. તો ભાઈ આપણે કઈ રીતના ટીમ પાડીએ ભાઈ? એક તો આપણે શું કરીએ ખબર છે, આપણા ટીમનો એક વિદ્યાર્થી હોય અથવા એક ખેલાડી હોય એને આપણે વાસા પાછળ ઊભો રાખીએ અને પછી આપણે નંબર પાડીએ ભાઈ. બરાબર, કે બોલો ભાઈ આનો નંબર કેટલામો, આનો નંબર કેટલામો, એક ઈ રીતથી પાડતા હોય. પછી આપણે કાં શું કરતા હોય, ચીઠી ઉપાડી. બરાબર, ચીઠી ઉપાડીને આપણે નક્કી કરતા હોય ભાઈ કેનો વારો કેટલામો આવશે. બરાબર, ચાલો. એના પછી કે આપણે પાકીને બધાને કહીએ ભાઈ કે બધાએ હાથ રાખો, બરાબર, હથેળી ઉપર અને નીચે, એ રીતના કરીને આપણે પાકી અને પણ આપણે ટીમ પાડી શકીએ. બરાબર, તો આ ત્રણ મેથડ છે, એનાથી આપણે ટુકડી છે એ પાડી શકીએ. બરાબર, ચાલો. એના પછી ભાઈ કે જૂથમાં કામ કરો અને કોઈ એક પ્રશ્ન ઉપર ચર્ચા કરો, તમે સી વાત કરો છે એ તમે વર્ગ સમક્ષ રજૂ કરો. બરાબર, ચાલો. અત્યારે આપણે લખવાની છે કે મીઠું ન હોય તો આ રમત રમી શકાય કે કેવી રીતે? તો કે હા, તમને ખબર છે કે ભાઈ મીઠું ન હોય તો આ ગેમ રમી શકાય. શું કામ ભાઈ? તો કે મીઠાની જગ્યાએ આપણે કોઈ બીજી વસ્તુ મૂકી દેવાય સામે, બરાબર, તો આપણે ગેમ રમી શકીએ. ચાલો, બીજું કે આ રમત 16 સભ્યો રમતા હોય તો કેટલા ખાના રાખવા જોઈએ? શા માટે? જો ભાઈ 16 સભ્યો રમતા હોય તો 16 ખાના રાખવા પડે. શું કામ? તો કે જેટલા ખાના એટલા તમારે ખેલાડી જોઈએ. બરાબર, ચાલો. એના પછી છે ભાઈ કે આ રમતનું નામ દાંડી કૂચ કેમ પાડ્યું હશે? જો ભાઈ આ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ રમતનું નામ દાંડી કૂચ કેમ પાડ્યું છે. બરાબર, હજી જો પાછો બીજો ઉપરનો છે ને, એમાં 16 સભ્યો એક ટીમના હોય તો, જો ટોટલ 16 સભ્યો હોય તો તમારે 8-8 ખાના પાડવા પડે. બરાબર, એટલે ભૂલ કરતા નહીં. ચાલો, ચોથો, આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર પડે ભાઈ? તો કે એક તો પહેલા કઈ? તો કે સતર્ક. બરાબર, સતર્ક તમે જો રહ્યો, તમે ચપ્પલ ઢીયો, બરાબર, કે તમને કોઈ આઉટ ન કરી શકે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ આવડત હોય તો તમે ગેમ જીતી જાઓ. બરાબર, ચાલો. જો આ પ્રશ્ન પૂરો થઈ ગયા, ચાલો એના પછીનો કોઠો છે એનો જે જવાબ છે ને એ આપણે આગળના વિડીયોમાં જોશું. અત્યારે ખાલી કોઠો છે એ ખાલી તમને એમને જોઈ લઉં. બરાબર, કે શું છે ભાઈ? તો કે એમાં એકમાં બાળકનું નામ લખેલું છે, એમાં જો એની ઊંચાઈ, શરીરનો બાંધો, દોડવાની ઝડપ, ચપળતા, સીધી લીટીમાં દોડવાની આવડત, નિર્ણય શક્તિ આ બધી વસ્તુ એમાં આપેલી છે. બરાબર, જો નબળી હોય તો નબળી હશે, મધ્યમ હોય તો મધ્યમ લખેલું છે, અને સારી એટલે બહુ સારી. બરાબર, આ રીતના તમને એમાં આપેલું છે. તો આ રીતના તમારે ટીમનું સિલેક્શન કરવાનું છે. ટીમનું સિલેક્શન મેં મારી રીતના કરેલું છે એ આપણે જોશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, આ વિડીયો છે આખે આખો પાછો સમજી લેવાનો છે, લખી લેવાનો છે. બરાબર, અને પછી આગળનો વિડીયો છે એમાં તમારે આગળનું લખવાનું બાકી છે, તમારે લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ આ લખવાનું બાકી હોય તો એને પણ શેર કરજો, એને પણ કહેજો કે આમાં સમજી વિચારીને લખી નાખે. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કરીને શું કામ સબસ્ક્રાઇબ કરવાનું? તો કે જો સબસ્ક્રાઇબ કરશો તો જ અમે જેટલા પણ વિડીયો અપલોડ કરશીએ એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવજો. જય હિન્દ, જય ભારત.